અબડાસા પંચાયતીના સાધારણ તિથિએ મહામહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી અબડાસા પંચાયતીના સાધારણ તિથિ મહામહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી જેમાં તપસ્વી રત્ન અચલ ગાચ્છાધિપતિ પરમ પૂજ્ય શ્રી ગુણોદય સાગર સુરિક્ષ વરજી ની શુભ પાવન નિક્ષામદ મહામંગલકારી મહોત્સવ ઉજવાયો જેમાં પ્રભુજીનો ભવ્ય વરઘોડો સાધારણનગરના આખા ગામમાં ફરી વળ્યો હતો અને મુંબઈ દેશાવર કચ્છ ભરમાંથી 450 જેટલા સાધારણ ગામવાસીઓ માદરે વતન સાધારણ પધાર્યા છે અને કુમારપાળ મહારાજાની આરતી તથા શ્રી ફક્તામર મહાપૂજન યોજાયા હતા અને રાત્રી ભાવનામાં કલાકારોએ ભારે રમઝટ જમાવી હતી પંચનિકા ઓસો ઉસે થઈ રહ્યો છે મુંબઈથી 450 માણસો આવેલા છે અને પાંચ દિવસથી એકદમ ધામધૂમથી મજા આવી રહી છે આવો જ અમને ભગવાનને શાંતિનાથને કહીએ છીએ કે આવા જ દર વર્ષે કે ઓછો બનાવે તો અમને પબ્લિકને ગેટ ટુગેધર થાય એટલે મજા આવે બધા ભાઈ બધા એક સાથે ભેગા થાય અને બહુ મજા આવે અને આ પ્રસંગમાં બહુ મજા આવી ગઈ બધા ભાઈઓએ સાથ આપ્યો સાથ સહકાર આપ્યો સારો અને એકદમ અમારા ગામનું નામ રોશન થઈ ગયું બસ અબડાસા પંચતીર્થી તીર્થ જ્યાં પંચાનિકા મહા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આખા ભારતમાંથી સાંધાણવાસીઓ ચારસો પચાસ જેટલી સંખ્યામાં અહીં પધાર્યા છે અહીં નૂતન પ્રવેશ દ્વારનું પણ ઉદઘાટન થઈ ગયું છે અને યાત્રિકોની સુવિધા માટે એક સરસ મજાનું અતિથિગ્રહ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અત્યારે વારઘોડાનું પણ આયોજન થયું છે અઢાર અભિષેક અને અન્ય પ્રસંગો તપસ્વી રત્ન અછલગ્છાતિપતિ પરંપજે આચાર્ય દિવસે ગુણોદય સાગર સુરસુજી મહારાજ સાહેબની શુભ પાવન નિશ્રામાં ઉજવાઈ રહ્યા છે અને ભાવિકોની ભારે ભીડ જામી છે સાંધાણ કચ્છમાં અબડાસા તાલુકામાં શ્રી સાંધાણ ગામ આવેલો છે ત્યાં નું કામ પૂરું પૂર્ણ થઈ ગયેલું છે અને એની પ્રતિષ્ઠા પૂર્ણ પ્રતિષ્ઠા શરૂ થઈ ગઈ છે જે મહોત્સવ ત્રેવીસ તારીખથી અઠાવીસ તારીખ સુધી પંચાંગ મહોત્સવ રાખવા મેલું પધારેલા સર્વ મહાનુભાવોનું આગિર સ્વાગત કરું છું આ પંચાનિક મહોત્સવમાં દીક્ષાની બી એક મોનિકાબેન સીએ જે દીક્ષાર્થી છે દીક્ષાનો વરઘોડો છે આમાંથી અલગ અલગ ગામોથી ધુલિયા નલિયા પુના હૈદરાબાદ અને બેંગ્લોરથી એ લોકો પધાર્યા છે અને બહુ જ સારી રીતે મહોત્સવનું કાર્યક્રમ ચાલી રહ્યું છે બધાના આચાર્ય ભગવાન શ્રી ગુણુદેવ તપસ્વી રત્ન શ્રી ગુણુદેવ મહારાજ સાહેબ બી પધારેલા છે એમના આશીર્વાદ છે શ્રી નરેન્દ્રનંદુ વિધિકાર એ બધી વિધિ સારી રીતે કરાવે છે ગઈકાલે કુમારપાલ મહારાજની આરતીનો લાભ શ્રી મણીબેન ડુંગરસિંહ શ્રીમતી મણીબેન ડુંગરસિંહ નરસિંહ ધરમસિંહ હસ્તે દિનેશભાઈએ લીધું હતું બહુ જ ભવ્યાતિભાવ કુમારપાણ મહારાજની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અત્યારે ભવ્યાતિભાવો વરગોડો સાંધાણના દ્વારે શરૂ થવાનું છે જે આખું વિશ્વ અને નિહાળશે આ આ આ મહોત્સવમાં જે બી દાતાઓ સહયોગી પરિવારનો હું ખૂબ ખૂબ ધન્યવાદ અનુભવ કરું અનુબોધન કરું છું આવી જ રીતે ભવિષ્યમાં સાહ સહકાર મળતો રહેશે એવી આશા અને શુભેચ્છા જય જીનેન્દ્ર તપસ્વી રત્નશ્રી ગુણદેશ સાગરશ્રી સાહેબ ને કોટી કોટી વંદન એમના આશીર્વાદથી અમારા પંચાની કામોસમમાં ચાર ચાંદ લાગેલા છે એ એવી જ સરસ રીતે ચાલી રહ્યું છે કોઈ વિઘ્ન નડતું નથી એમના એવા પગલાં છે કે અમારું મહોત્સવ એકદમ બહુ ઉત્સવથી ચાલુ છે એમાં ઘણા બધા ગામોથી ઘણા બધા દેશથી વધાર્યા છે બધાને અમે આભાર માનીએ છીએ અમારા કીર્તિભાઈ એક છ રૂમનું અતિથિગ્રહ અમને બાંધીને આપ્યું છે એનું ઉદઘાટન થઈ ગયું છે મેઇન ગેટના ઉદ્ઘા ઉદ્દઘાટન થયું એમના દાતા છે મણિકપાંત દુલ્લા એમની ખૂબ 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 અનુમોદના એ જે રીતે ગેટ અને અતિથિગ્રહ અમને મળ્યું છે એ રીતે અમારે ગામને ચાર ચાંદ લાગી ગયા છે રહેવાની વ્યવસ્થા ભોજનશાળા બધું જ ચાલુ છે બાર મહિના સુધી એમને કોઈ તકલીફ નથી બધાને યાત્રિકોને અમારાની સગવડ આપવાની અમારી તૈયારી છે એટલે અમારી ખૂબ ખૂબ અનુમદના છે બધાની પ્રોગ્રામ છ દિવસનો પ્રોગ્રામ છે ત્રેવીસથી ઓગણત્રીસ તારીખ પંચાની ગામસ્તો ચોવીસથી અઠ્ઠાવીસ છે ત્રેવીસ તારીખે ઉદઘાટન થયા ગેટનું અને અતિથિગ્રહનું અને ઓગણત્રીસ તારીખે દ્વાર ઉદ્ઘાટન છે એ દ્વાર ઉદઘાટન થયા પછી અમારી પૂર્ણાત્વી થશે પરમ પૂજ્ય આચાર્ય ગુણોદ સાગર શ્રીસરજીની તપ નિશ્રાની છાયાથી એમના આશીર્વાદથી અમારા સાંદાણ ગામને નિશ્રા મળી અને પંચાનિકા મહોત્સવ શરૂ થયો એમાં પહેલાં નવીન અતિથિગ્રહ લક્ષ્મી વેલનું ઉદઘાટન ત્યારબાદ નવીન ગેટનું ઉદ્ઘાટન અને ત્યારબાદ આપણો પંચાંગિકા મહોત્સવ બીજી દિવસે ચાલુ થયો માકાળીની ભાવના બી હતી ત્રેવીસ તારીખના અને ત્યારબાદ પંચાંગિકા મહોત્સવ સારી રીતે ચાલી રહ્યું છે એમાં વિવિધ ગામોથી પૂરા આખા દેશમાંથી વિદેશમાંથી મહાનુભવો પધાર્યા છે સારી સંખ્યામાં માણસો આવ્યા છે લગભગ સાડા પાંચસો જણાની હાજરી રોજની રહે છે અને આજે વરઘોડાનો પ્રોગ્રામ છે જલજાત્રાનો પ્રોગ્રામ છે તો સમગ્ર દેશના માણસો જે જૈન ફિઓ છે બધા આવ્યા છે સારી સંખ્યામાં આચાર્ય મારા સાહેબ અને સાધુ શ્રાવણી છે અને એમની નિશ્રામાં સરસ કાર્ય ચાલી રહ્યું છે અને આગળ ચાલતું રહેશે કાલે પ્રતિષ્ઠાનો દિવસ છે અંતિમ દિવસ છે અને ત્યારબાદ પૂર્ણાહુતિ થશે જય જીનેન્દ્ર રમેશ ભાનુશાલી કેટીવી ન્યૂઝ નલિયા